દર્શક મિત્રો, અપટેક બુલેટિનમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ફાસ્ટેગ મોકાણ કરતી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાંબી લાઈનો સરકારને મૂંઝવણ ઊભી કરી. જિલ્લા તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા ભાજપ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપરના ટોલ પ્લાઝાઓએ વાહનોની લાંબી કતારોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ નજીક પીઠીડિયા અને ભરૂડી ટોલ નાકા, જ્યારે કચ્છના પ્રવેશ દ્વાર સમાન સામખિયાણી ટોલ નાકાએ ફાસ્ટેગની મોકાણના કારણે 2-5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા કલાકોનો સમય ટ્રાફિક જામ વેડફાઈ રહ્યો છે. જ્યારથી ફાસ્ટેગની ફરજિયાત અમલવારી થઈ છે ત્યારેથી વાહન ચાલકો માટે ટોલ પ્લાઝા માથાનો દુખાવો સાબિત થયા છે. ફાસ્ટેગના ઓઠા હેઠળ કાગળ વગરની ટોલ પ્લાઝા સંચાલકો ટોલ ટેક્સ બાબતે વહીવટ કરવા લાઈનો લાગે તેવી સ્થિતિ ઊભી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગઈકાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની 24 બેઠકો, તાલુકા પંચાયતોની 110 બેઠકો અને નગરપાલિકાની 85 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. મતદાન પૂર્વે જ કડી નગરપાલિકા અને ઉના નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી જવા પામી છે, તો બીજી તરફ ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠક પર ઉલટી ગંગા જોવા મળી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજનાર છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો પર તાલુકા પંચાયતની 210 બેઠકો અને નગરપાલિકાની 85 બેઠકો સહિત 219 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાની જાહેરાત ગઈકાલે સાંજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે વડોદરા ખાતે એક પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. કોરોના વાયરસને કારણે છવાયેલી વૈશ્વિક મહામારીમાંથી દુનિયા આખી હતપ્રત થઈ ઉઠી છે. વિશ્વભરના દેશોએ આ કપરાકાળમાંથી ઉગરવા મોટા પાયે રસીકરણ ઝુંબેશ શરૂ કરી દીધી છે, ત્યારે હાલ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોનાએ કલર બદલતા નવું જોખમી રૂપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ નવા સ્ટ્રેન સામે ભારતીય રસી કોવિડશિલ્ડ કારગર છે કે કેમ તેના પર સવાલો ઉઠ્યા છે, કારણ કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસિત કોવિડશિલ્ડના ડોઝ ત્યાંના નવા કોવિડ સ્ટ્રેન સામે અસરકારક ન હોવાનો મત રજૂ કરી આશરે 10 લાખ ડોઝ લીલા તોરણે ભારત પાછા મોકલવાનું જણાવ્યું છે, જેના કારણે રસીની રસાખેંચનો પ્રશ્ન ફરી એકવાર ઉઠ્યો છે. કોરોના મહામારી બાદ ધીમે ધીમે શાળા કોલેજો શરૂ થઈ છે, સાથે જ થોડા સમય પહેલાં ટ્યુશન ક્લાસીસને પણ છૂટ આપવામાં આવી છે, ત્યારે ઉપલેટાના એક ટ્યુશન ક્લાસીસ દ્વારા પ્રશંસનીય કામ કર્યું છે. ઉપલેટામાં 22 વર્ષથી ટ્યુશન ક્લાસ ચલાવતા હિરેન પારેખે તેમના વિદ્યાર્થીઓની ફી ઘટાડી ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિરેનભાઈએ વિદ્યાર્થીઓની ફી ઘટાડી 500 રૂપિયા કરી છે. જ્ઞાનદીપ ક્લાસીસના સંચાલક હિરેનભાઈએ ફી ઘટાડી વાલીઓને વાહારે આવ્યા હતા. હું માલદાહિત. કોરોના જેવી મહામારીને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ખૂબ જ કસોટી થઈ છે, ત્યારે ઉપલેટાના વિદ્યાના યજ્ઞ સ્વરૂપ જ્ઞાનદીપ ક્લાસીસ, જે ઉપલેટાનો ખૂબ જ પ્રસિદ્ધ ક્લાસીસ છે, અને હિરેન પારેખ સાહેબ દ્વારા વાલીઓને ખૂબ રાહત મળે અને વિદ્યાર્થીઓને પણ રાહત મળે એટલે સંપૂર્ણ કોર્સ 8, 9 અને 11 વિદ્યાર્થીઓ માટે ફક્ત 500 રૂપિયા અને 10 અને 12 વિદ્યાર્થીઓ માટે ફક્ત 1500 રૂપિયા ફી લઈ એક વિદ્યા અને શિક્ષણ જગતમાં ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. આ માટે જ્ઞાનદીપ ક્લાસીસ અને હિરેન પારેખ સાહેબને ખૂબ જ ધન્યવાદ અને અભિનંદન. અસ્તુ, જય હિન્દ, જય ભારત.
ધોરણ 11માં અભ્યાસ કરું છું. હું 9મા ધોરણથી જ્ઞાનદીપ ક્લાસીસ સાથે જોડાયેલી છું. ધોરણ આ વખતે કોરોનાની આ મહામારીમાં ધોરણ 9 અને 11ની ફી 3500ને બદલે માત્ર 500 અને ધોરણ 10 અને 12ની ફી 4000ને બદલે માત્ર 1500 રૂપિયા થઈ છે. જ્ઞાનદીપે આ ઐતિહાસિક કાર્ય કર્યું છે. થેન્ક યુ ટુ ઓલ ટીચર ઓફ જ્ઞાનદીપ. હું નેમિસ પારેખ, જ્ઞાનદીપ ક્લાસીસના સંચાલક છીએ અને અમારા ક્લાસીસ આ વર્ષે એક એવો નિર્ણય કરેલો છે કે જે ગત આખું વર્ષ કોરોનાની જે મહામારી રહી છે તેમાં વાલીઓને ઘણો બધો આર્થિક તંગીનો સામનો પણ કરવો પડ્યો હોય, તો અમારા ક્લાસીસની જે ફીસ છે એ અમે ઘટાડો કરવાનો નિર્ણય કરેલો છે. ધોરણ 10 અને 12 જે બોર્ડના વર્ષ છે, બરાબર છે, તેમની અમારી ફી હોય છે 4000 રૂપિયા, જે અમે વાલીઓને એક આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હોય અને કોરોનાની મહામારીને લીધે જે એને તકલીફો પડી હોય તેથી અમે નિર્ણય કરેલો છે કે તે ફીસ ઘટાડીને અમે માત્ર 1500 રૂપિયા કરીએ છીએ. એટલે કે ધોરણ 10 અને 12ની ફી અમે 4000ને બદલે માત્ર 1500 રૂપિયા જ લેશું અને તેમાં અમે સંપૂર્ણ કોર્સ આખો છોકરાઓને ભણાવશું. ધોરણ 8, 9 અને 11 જેની ફીસ અમે 3500 રૂપિયા લઈએ છીએ તેના માટે અમે ઘણી બધી મોટી રાહત કરીએ છીએ વાલીઓ માટે. તેમની ફી અમે માત્ર ને માત્ર 500 રૂપિયા જ લઈએ છીએ અને 500 રૂપિયામાં અમે આખો કોર્સ કરાવવાના છીએ. તો આ અમારો વાલીને એક સંદેશ છે કે તમે તમારા છોકરાને બે ઝિઝક તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમને રૂબરૂ વાત કરો અને અમને તમારા અમારા ક્લાસીસમાં છોકરાઓને મોકલો. અમે એકદમ નોમિનલ અને એકદમ ટોકન ચાર્જમાં ફીમાં અમે છોકરાઓને ભણાવવાના છીએ. ખાતે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાર્યકરના ઘરે હુમલો થયો હતો, જેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસે 8 સામે ગુનો નોંધ્યો હતો, જેમાં 6 આરોપીઓને પોલીસે દબોચી લઈ આગળની તપાસ શરૂ કરી હતી. હરિભાઈ લાડવા નામના વ્યક્તિને અને તેના ભાઈને આરોપીઓ દ્વારા માર મારવામાં આવેલ હતો. આશરે 8 જેટલા શખ્સો વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. એમાંથી 6 જેટલા શખ્સો એટલે કે ઇમરાન જોડા, વિપુલ અવાડિયા, કાનભા ગઢવી, રફીક જામ, અસલમ શેખ અને જુનેદ ઉર્ફે લાલો નાયક, આ 6 વ્યક્તિઓની પોલીસ દ્વારા કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ અટક કરવામાં આવશે. હાલ કોઈ પ્રાથમિક બાબત જાણવા મળી નથી. એ લોકોનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવશે અને તપાસમાં જે પણ એ લોકો પૂછપરછ દરમિયાન જણાવશે એ બાબત એ અનુસંધાને આગળ તપાસશે. આ જે આરોપીઓ છે એ તો નહીં, બટ બીજા એક સેવા સદનમાં 15 ફેબ્રુઆરીના રોજ એક બોલાચાલી થઈ હતી સેવા સદનમાં બે પક્ષો વચ્ચે. આ બાબતનો ખાર રાખી અને આ અજાણ્યા શખ્સો એ આ ફરિયાદી અને એના ભાઈનો હાર મારેલ હોવાની આ ફરિયાદીએ ફરિયાદ આપેલ. સાબરકાંઠાના ઈડરમાં ગુજરાતી ગાયક કલાકારો ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ઈડરમાં કિંજલ દવેના કાર્યક્રમમાં લોકો કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા. ઈડરની રોજી વિલામાં પરવાનગી વગર યોજાયો કાર્યક્રમ સંગીતના કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈન ધજાગરા ઉડ્યા. પોલીસે 4 આયોજકો સામે ફરિયાદ નોંધી. ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં એક પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પોતાના નવી એક સ્કીમના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા ગાયક કલાકાર કિંજલ દવેને બોલાવવામાં આવેલા અને લોકોને પ્રભાવિત કરવા માટે બુકિંગ લેવા માટેનો એક આયોજન એમના તરફથી કરવામાં આવેલું હતું. આ આયોજનમાં કિંજલ દવે એ પોતે અહીંયા આગળ આયોજકો દ્વારા બોલાવવામાં આવેલા અને મોટા પ્રમાણમાં એક મેળાવડો આયોજકો તરફથી ગોઠવવામાં આવેલો હતો. આ મેળાવડામાં ઓછામાં ઓછા 500 થી 1000 માણસો એકત્રિત થયેલા અને હાલમાં જે કોવિડ-19ની જે ગાઈડલાઈન ચાલે છે એ ગાઈડલાઈનનો સદંતર ભંગ કરવામાં આવેલું છે. આયોજકો દ્વારા જે આ આયોજન કરવામાં આવેલું એની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી કે પોલીસને જાણ પણ કરવામાં આવેલી નથી કે બીજી અન્ય કોઈ પણ સત્તાને જાણ કરવામાં આવેલી નથી. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ ફરતા સ્થાનિક પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ કે આ જગ્યાએ રાસ ગરબાનો અને સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યાં જઈ તપાસ કરતા જાણવા મળેલું કે ઈડર શહેરમાં વલાસણા રોડ ઉપર રોઝ વેલી પ્રોજેક્ટ એક અમલમાં મૂકવામાં આવેલો છે પ્રાઇવેટ માલિકો દ્વારા,
અને એના બુકિંગ અનુસંધાને કિંજલ દવેને અહીંયા આગળ નિમંત્રિત કરવામાં આવેલા અને તેમના તરફથી ગરબાનો અને લોકસંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ અનુસંધાને એમણે આયોજકો તરફથી કોઈ મંજૂરી ન લેવાના લીધે અને કોવિડ-19ની જે ગાઈડલાઈન છે એનો સરેઆમ ભંગ કરવાના લીધે અમારા તરફથી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 4 આયોજકો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં અંકિતભાઈ દલપતભાઈ નામના એક વ્યક્તિ છે, બીજા મયંકભાઈ રમેશભાઈ પ્રજાપતિ, ત્રીજા ભાવેશભાઈ કેશવલાલ રાઠોડ અને ચોથા યજ્ઞેશભાઈ હસમુખભાઈ પટેલ વિરુદ્ધ અમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. ગાયક કલાકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? આમાં ગાયક કલાકારને તરફથી કોઈ પણ મંજૂરી લેવામાં આવતી નથી. એમણે ખરેખર આયોજકોએ જ મંજૂરી લેવાની હોય છે, એટલે ગાયક કલાકાર વિરુદ્ધમાં અમારા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. દાદરા નગર ખાતે વસંત પંચમીના શુભ દિવસે ઉત્તર ભારતીય વિકાસ સંગઠનના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બી કે ત્રિપાઠીની ઉત્તર ભારતીય વિકાસ સમિતિના પ્રથમ નિમનવ્યુક્ત અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઉત્તર ભારતીય વિકાસ સંગઠન રાજકારણ અને જ્ઞાતિવાદથી ઉપર સમાજ ઉપયોગી કામોના હેતુથી રચના કરવામાં આવી હતી. મુજે બડી ખુશી હુઈ યે જાનકર કે વસંત પંચમી કે દિન ઇસ કાર્યાલય કા ઉદ્ઘાટન હુઆ હૈ ઓર અબ પહેલે જૈસી પરિસ્થિતિયાં નહીં રહી. પહેલે લોગ સંઘર્ષ કે લિયે આયે થે, સંખ્યા ભી કમ થી, અબ લોગો કી સંખ્યા ભી બઢ ગઈ હૈ. અબ उनको संगठित करना है और वो संगठित रहेंगे तो चाहे वो फैक्ट्री में हो या कहीं भी नौकरी कर रहे हैं, उनको कोई तंग नहीं कर पाएगा. अब तो ये संख्या बल का जमाना है और उत्तर भारतीयों की संख्या अब ज़्यादा हो रही है. ज़्यादा होने का मतलब ये कि अलग अलग ना रहें, एक साथ जुट एकजुट रहेंगे तो उनका कोई अहित नहीं कर पाएगा. और हम लोगों को जाति धर्म सब तोड़ के एक साथ रहना है, क्योंकि हम लोग बहुत दूर से आए हैं. गंगा जमुना का किनारा छोड़ के अब यहाँ आए हैं तो यहाँ की धरती पसीना बहाया है और इसको आगे बढ़ाया है. उसको आगे बढ़ाने के साथ अब हम लोग भी आगे बढ़ें, अपने बाल बच्चों को ठीक से उनका लालन पालन करें, उनको पढ़ाएँ लिखाएँ और इससे वो भी आगे बढ़ेंगे और इस प्रदेश में हमारी एक पहचान भी बनेगी. क्योंकि अभी ये संख्या बल से ही सब कुछ है, संख्या बल और संगठित होना, ये दो चीज़ें हैं जिससे कि हम लोग काफ़ी आगे रहेंगे और हमारी जो दूसरे लोग हैं हमारी उपेक्षा नहीं कर पाएंगे. ये जो संगठन बना है, त्रिपाठी जी हमसे बहुत पुराने से जुड़े हुए हैं, अनिल भाई भी जुड़े हुए हैं, हमें पूरी पूरी आशा है कि बहुत अच्छा काम होगा आगे उत्तर भारतीयों के लिए. मैं इनकी सारी टीम को बहुत हार्दिक शुभकामनाएं देता हूँ. स्वामी नारायण गुरुकुल इंटरनेशनल स्कूल द्वारा अभिलाप्त टॉक्स नु आयोजन करवामां आव्युं हतुं. આયોજનના માધ્યમથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ શિક્ષકોને પોતાના વિચાર વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર મળ્યો હતો. વિચારોને વાચા આપે તેવા આ આયોજનમાં ટેકનોલોજી, હેલ્થ અને એજ્યુકેશનના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મિત્રો, હું આપ સૌને અભિલાપના આ કોન્સેપ્ટમાં હું આપ સૌનું વેલકમ કરું છું, સ્વાગત કરું છું. અભિલાપ એક એવો કોન્સેપ્ટ છે કે જેમાં અમે બાળકો, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સ કોઈ પણ કેટેગરીના લોકો અહીંયા આવી અને આ ટોપિક કોઈ પણ ટોપિક ઉપર તેઓ પોતાની સ્પીચ, પોતાની વાતનો મુદ્દો રાખી શકે છે. મોસ્ટલી એવું થાય છે કે ખાલી બાળકોને સ્કૂલની અંદર એવો ચાન્સ મળતો હોય છે કે કોઈ સ્પર્ધા હોય અને લોકો ફિક્સ સ્પીચને બોલી અને રટો મારીને નીકળી જતા હોય છે, પણ સ્ટેજ ઉપર જઈને પોતાના વિચારોને કેમ મૂકવા એનો કોઈ ચાન્સ નથી મળતો. એ જ રીતે વાલીઓ પાસે પણ ઘણા બધા મુદ્દાઓ હોય છે, એમને પણ કોઈ એવું પ્લેટફોર્મ નથી મળતું કે ત્યાં તેઓ જઈને પોતાના મુદ્દાઓ, પોતાની વાતો મૂકી શકે. સિમિલરલી એ જ રીતે કે જે પ્રોફેશનલ ટીચર્સ છે, ટીચર્સ પોતાના કામમાં એટલા બિઝી હોય છે, એંગેજ હોય છે કે સ્કૂલનું કામ પૂરું કરીને ભણાવીને નીકળી જતા હોય છે, એમની પાસે ઘણા બધા વિચારો હોય છે. જો આ બધા વિચારો સમાજમાં સરખી રીતે પહોંચે અને બધી જગ્યાએ પ્રસરે તો સમાજનું એક ઉદ્ધાર થાય, સમાજમાં એક નવી વિચારધારા આવે, નાના બાળકોના વિચાર મોટા સુધીને, મોટા લોકોના વિચાર નાનાઓ સુધી ખૂબ અલગ રીતે પહોંચી શકે, એ માટે અમે લોકોએ આ ઇવેન્ટ અભિલાપનું આયોજન કરેલ છે. અભિલાપમાં બાળકો ટેકનોલોજીના ટોપિક ઉપર બોલી રહ્યા છે, તો પેરેન્ટ્સ એ હેલ્થના ટોપિક ઉપર બોલી રહ્યા છે અને ટીચર્સે એજ્યુકેશનના, એટલે કે THE આ રીતે અમે ધ ટોક્સ નામનું આયોજન કર્યું છે.
આગળ જતાં વધારે પડતા વધારે વાલીઓ વધારે સ્ટુડન્ટ્સ અને વધારે પેરેન્ટ્સ આમાં જોડાઈ શકે, સમાજને અલગ અલગ અંગ આમાં જોડાઈ શકે. આગળ જતાં ડૉક્ટર્સ છે, બીજા ફિલ્ડના બધા લોકો છે, એનું એ પણ આપણે એક અલગ અલગ અભિલાપની ઇવેન્ટ્સ કરીએ, જેથી કરી અને આ બધા મેસેજને રાઈટ મુમેન્ટ ઉપર રાઈટ જગ્યાએ પહોંચાડી શકીએ એ આશા સાથે ઇવેન્ટ રાખેલે છે. આપ સૌને આ અભિલાપમાં જોડાવા બદલ આની નેક્સ્ટ એપિસોડ જે 6 મહિના પછી રહેશે, જેનું પણ આપને આગળ બી અબ તક માધ્યમથી મળી રહેશે, તેમાં જોડાવા બદલ ખૂબ ખૂબ રિક્વેસ્ટ છે. અને આ બદલ આજે અબ તક જે સપોર્ટ આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દેશમાં લવ જિહાદના કેસોમાં વધારો થાય છે, જેનો વિરોધ રાજ્યભરમાં કરવામાં આવે છે, ત્યારે લવ જિહાદને લઈને રાજ્ય સરકાર કાયદો ઘડવામાં આવશે તેના સંદર્ભમાં વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી, જેને લઈ કરણી સેના, રાજપૂત સમાજ અને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આ રાજ્ય સરકાર નિર્ણયને આવકાર્યો હતો. અને ધોરાજીના બાવલા ચોક ખાતે બધા એકઠા થઈને ફટાકડા ફોડી ગુજરાત સરકારના લવ જિહાદને લઈને રાજ્ય સરકાર કાયદો ઘડવા તેને આવકાર્યો હતો. પ્રમુખ કરણી સેના ધોરાજી, આજરોજ અમે આજે ગુજરાત સરકારે જે હમણાં થોડા સમય પહેલાં અમે લવ જિહાદ બાબતે એક આવેદનપત્ર આપેલું એને પોઝિટિવ લઈ અને સરકારશ્રી એવો નિર્ણય કર્યો છે કે આવતા સમયમાં લવ જિહાદ માટેનો કડક કાયદો બનાવવામાં આવશે. જે નિર્ણયને અમે આજે રાજપૂત કરણી સેના ધોરાજી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને RSSના તમામ હિન્દુ સામાજિક સંગઠનો આવકારે છે અને આ નિર્ણય બદલ વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માને. ગુજરાતી ફિલ્મ પ્રત્યે લોક ચાહના વધી છે, ત્યારે હાલમાં રાજકોટના S9 ફિલ્મના બેનર નીચે બનેલ ગુજરાતી ફિલ્મ જસ્ટિસ આગામી 26મીના રોજ રિલીઝ થશે. ફિલ્મ વિશે વધુ માહિતી આપવા ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને અભિનેતાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આ જસ્ટિસ ફિલ્મની અંદર મારો જે પાત્ર છે એ પાત્ર એક પોઝિટિવ પ્રેમી, એક મિત્ર, એક સ્ત્રી કે એક ગર્લનો જે મિત્ર કે એનો પ્રેમી કેવો હોવો જોઈએ અને કેટલો સપોર્ટિંગ હોવો જોઈએ અને કેટલો અન્ડરસ્ટેન્ડિંગ હોવો જોઈએ અને જ્યાં સ્ટેન્ડિંગ લેવાની જરૂર છે એની પ્રેમિકા માટે ત્યાં એ સ્ટેન્ડિંગ લે છે કે નથી લેતો. સો આ બેઝ ઉપર જ મારો એક પોઝિટિવ ખૂબ સારો એવો કિરદાર છે અને સાથે એક મેસેજ પણ છે કે રાવણના સમયનો કે રામાયણના સમયનો એ રાવણ ખૂબ સારો હતો જે પોતાની મર્યાદામાં હતો. પહેલાં તો અહીંયા જ દેખાય છે કે મહિલા શક્તિ કેટલી છે. એક ઇન્ટરવ્યૂ આપી રહી છે અને એ ઇન્ટરવ્યૂ લઈ રહી છે તો આપણું જે સિસ્ટમ છે, આપણું સમાજ છે કેટલો બદલાઈ રહ્યો છે એ અહીંયાથી જ દેખાય છે, આ રૂમમાંથી જ. સો એ જ વસ્તુ અમારી મૂવીમાં પણ બતાવી છે કે એક છોકરી જે સિસ્ટમ સાથે લડી રહી છે એકલી, એનો બોયફ્રેન્ડ કે એનો ફ્રેન્ડ જે પણ છે એની સાથે છે, એ મેન્ટલી એની સાથે છે, ફિઝિકલી એની સાથે છે, પણ એને ઓર બી બહુ બધી વસ્તુઓ કરવાની હોય છે એ સિસ્ટમ સાથે લડવા માટે. એવી મોટી એક એવી હસ્તી છે જેની સાથે એકલી લડી રહી છે એ આમાં બતાવવામાં આવ્યું છે. તો કેવી રીતે લડી રહી છે, અત્યારની છોકરી ભણે છે, એજ્યુકેટેડ છે, બધું જ છે, પણ જ્યાં એને સિસ્ટમ સાથે લડવાની વાત આવે છે ને ત્યાં એની ફેમિલી નહીં બેટા, કોઈ એની છેડતી કરી દે, પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરે, ના બેટા આપણી ઇજ્જત જશે. એનાથી ઇજ્જત તમારી નથી જતી, સામેવાળાની જાય છે. એ વસ્તુ આપણે બતાવવામાં આવી છે કે તમે છોકરીઓ થઈને તમે નહીં ડરો કે તમારી કોઈએ છેડતી કરી છે, તમારી સાથે કંઈ કર્યું છે, તો તમે એની સાથે લડો. તમે નહીં લડો તો તમારા માટે કોઈ બીજું નહીં લડે, તમારે તમારા માટે લડવું પડશે. એ વસ્તુ આ પિક્ચરમાં બતાવવામાં આવી છે. મુંબઈના હાટસમા બોરીવલીના સાઈબાબા નગરમાં ચોમાસામાં પાણી ભરાવાના અને ગટર વ્યવસ્થાનો અભાવ જોવા મળતો હતો, જેને લઈ નગરસેવિકા બીનાબેન દોશીની મહેનત અને રજૂઆતને લઈ સાઈબાબા નગરમાં ઓવરફ્લો સેવર લાઇન પ્રોજેક્ટ કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજ વસંત પંચમી કે શુભ દિન કે નિમિત્ત આજ હમ હમારા એરિયા જો સાઈ બાબા નગર એરિયા બોલા જાતા હૈ ઓર કેરકર જિમખાના કે પાસ જો 30 સાલ સે એ સેવર પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ કા જો લાઇન હૈ વો 30 સાલ સે જો ડેમેજ હુઆ થા ઓર યહાં કે સ્થાનિક રહેવાસીઓ કો ઓર આતે જાતે સભી કો બહોત હી તકલીફ હો રહી થી વો હમને કામ હમારે ખાસદાર ગોપાલ શેટ્ટી સાહેબ કે માર્ગદર્શન સે આમદાર સુનિલ રાણે સાહેબ કે સાથ ઓર સરકાર સે આજ યહાં કામ હમારે સાથ હમારે જિલ્લા કે મહામંત્રી હમારે દિલીપ પંડિતજી સાહેબે મંડલ કે મહામંત્રી રાજેશ
भट्टी हमारे साथ है, हमारे वरिष्ठ हमारे मार्गदर्शक जैसे गणेश भाई बारे हमारे साथ है, बोर्ड के अध्यक्ष जीतू भाई सोलंकी हमारे साथ है। आज हम ये कार सालों से जो नहीं हुआ था वो कोरली में जो साई बाबा नगर है, जो साई बाबा मंदिर से शुरुआत होती है और यहाँ केरकर जिम तक है, ये रोड पे आपने देखा होगा बारिश के समय पर यहाँ पर पानी रुकता है और पानी रुकने की वजह से और फिर सीवर भी थोड़ा बाहर आ जाता है और यहाँ पे क्रॉनिक ऐसी स्थिति हो जाती है कि यहाँ से गुजरने वाले हर किसी को मतलब नागरिकों को सबसे ज़्यादा परेशानी, उसके बाद जो गाड़ियों से चलते हैं उनके माध्यम से जो मतलब लोगों के ऊपर जो पानी गिरता है तो बहुत बड़ी समस्या थी यहाँ पर। और इसके दो कारण थे, बाजू में जो नाला है वो नाला भी बहुत बड़ा नहीं था, कुछ प्रयत्नों से जैसे हमारी नगर सेविका है यहाँ पर बिना दोषी उसके प्रयत्न से, हमारे प्रवीण भाई उनके प्रयत्न से और यहाँ पर गोपाल शेट्टी वंदे मातरम। ऐसा है कि साई बाबा नगर परिसर में गणेश बारे बोल रहा हूँ मैं, कई सालों से बारिश के दिनों में ये जो सीवर लाइन है वो फुल होती थी और उससे सारा जो जिसको हम सीवरेज बोलते हैं वो सारा मल बाहर निकल के पूरे रोड पे फैलता था और बहुत ही खराब अवस्था बारिश के दिनों में यहाँ पर होती थी। ऐसे लगता था कि कई गत सालों से ये प्रश्न साई बाबा नगर के लोग उपस्थित कर रहे थे, हम लोग उपस्थित कर रहे थे, डीएमसी ने भी कई प्रयास किए वो पूरे लाइन को चेंज कर। રાજની ચૂંટણીમાં વિસોય તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને પ્યુન તરીકેની કામગીરી આપતા તાલુકામાં વીસીઓએ તરીકે ફરજ બજાવતા વીસીઓ દ્વારા પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી અને પ્રાંતિજ મામલતદાર આવેદનપત્ર આપ્યું હતું। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્યુન તરીકેની ફરજ આપતા તેમનું સ્વમાન ગવાયું છે। ચૂંટણીની કામગીરીમાં કોમ્પ્યુટર વર્ક આપવા પણ જણાવ્યું હતું। તાલુકા પંચાયતમાં મામલતદાર અધિકારી સાહેબશ્રીને અને પ્રાંત અધિકારી સાહેબશ્રીને અમને જે પટાવાના જે ઓર્ડર આપ્યા છે એ ઓર્ડર અમને રદ કરવા અને અમારી યોગ્યતા પ્રમાણે અમને ઓર્ડર આપવા એની રજૂઆત કરવા આવ્યા છે। અમે ચૂંટણીમાં મદદરૂપ થવા માટે તૈયાર છીએ, અમે સહાય કરવા માટે તૈયાર છીએ, એટલે અમને સહાયક તરીકે કાં તો કોઈ બીજી રીતે અમને ઓર્ડર આપે ચાલશે, પણ અમારું સમાન ગવાય એવો ઓર્ડર ના આપો એવી રજૂઆત અમે કરવા આવ્યા છીએ। અમે તલાટીના લેવલનું કામ કરીએ છીએ, મિનિ સચિવાલય જે ગવર્મેન્ટ બનાવવા જઈ રહી છે પંચાયતમાં એમાં અમે કામ કરી રહ્યા છીએ, એટલે અમારા પટાવાના ઓર્ડર રદ કરવા અને બીજા કોઈ ઓર્ડર કરવા વિનંતી। રાણાવવના આદિત્યના ખાતે રસિક બાપા રોટલાવાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ રણછોડ બાપા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં 270 જેટલા લોકોએ લાભ લીધો હતો। મારું નામ નરસિંહભાઈ સૌજાણી આદિત્યા, અમે અવારનવાર આદિત્યાના દાતાના સહયોગથી જરામને મંદિરે રણછોડદાસ આશ્રમનો આખોનો કેમ્પ અવારનવાર કરીએ છીએ। આ કેમ્પમાં ઓછામાં ઓછા 200-250 માણસો થશે અને જેટલા માણસોને રાજકોટ લઈ જવામાં આવશે એને અમે 1.5 વાગે બસ દ્વારા રવાના કરશું। શિનોર તાલુકો લક્કડ ચોર માટે સ્વર્ગ સમાન બની ગયું છે। લાકડાની ચોરી કરતા લોકોમાં કોઈ પણ પ્રકારના ડર ના હોય તેમ ધોળા દિવસે વૃક્ષ છેદન કરી ટેમ્પામાં ભરીને ખુલ્લેઆમ લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે શિનોર તાલુકાના ટિંગલોદ ગામે આવેલ સરકારી ગોચરની જગ્યામાં રહેલ લીલાછમ દેશી બાવળ ધોળા દિવસે કાપી નખાતા સામાજિક કાર્યકર બળદેવભાઈ વાસાવે સરપંચ ખેડૂતની મિલીભગતથી વૃક્ષ છેદન કરાયું હોવાની ગંભીર આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી, તેમજ દોષિતો સામે કાયદેસરના પગલાં ભરવામાં માંગ પણ કરવામાં આવી હતી। મારું નામ બળદેવભાઈ છોટુભાઈ વસાવા, સામાજિક કાર્યકર, ગામ ટિંગલો, તાલુકો સિંહ, જિલ્લો વડોદરા। આ જે ગામની હકીકત એવી છે કે ભાઈ આ ગામની પંચાયત ઊંટી ઝડપાઈ જઈ છે। અહીંયા આગળ 5 દિવસ પહેલાં સરપંચ અહીંયા આગળ આવી ગયા છે, આ સ્થળ પર મુલાકાત લીધી છે અને એમને ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે અમે આ બાવરિયા નહીં કાપવા દઈએ અને તે છતાં કટિંગ ચાલુ રહ્યું છે આ ગામમાં અને સરપંચને બોલાયા, સ્થળ પર આવ્યા, અહીં એનો સભ્ય બી હતો હિતેશભાઈ ગંભીરભાઈ વસાવા, આ તેને રૂબરૂમાં લાકડું કાપેલું છે, સરપંચ હતા, સરપંચ દ્વારા આ જે લાકડા કાપતા હતા એના હથિયાર પણ કબજે લેવા અમને અહીંયા આવ્યા। ત્યાર પછી એને વેપારીને ફોન કર્યો અને ફોન કરીને પેલા મજૂરને ભગાડી દઈ મૂક્યા છે, એને આ પટેલો છે બે, સુરેશભાઈ ચંદુભાઈ અને સુરેશભાઈ ચંદુભાઈ પટેલ અને આ જે ખેડૂત માલિક છે આ બાજુની અંદર
એમને આ કારસ્તાન રચ્યું છે સરપંચ જોડે મળીને. અને અગાઉ પણ ગુજરાતી સ્કૂલની અંદર આ વૃક્ષો કપાયેલા છે, કેસ પેન્ડિંગ છે તંત્ર દ્વારા, તો ઉપરથી કલેક્ટર સાહેબથી તો ઓર્ડર થાય છે, પણ અહીં સિનોરથી એની તપાસ થતી નથી. આજે પણ એ વૃક્ષો નિશાળની અંદર પણ એ મૂળ હાલતમાં પડેલા છે, સુકાઈ ગયા છે, પણ આ તંત્રનું પાણી હલતું નહીં. મારી એક જ માગ છે કે આ જે જે અંદર સમાયેલા છે અને અંદર સામેલ થયેલા છે, સરપંચ હોય કે ગમે તે હોય, પણ એની અમે કડક હાથે કોમ લેવામાં નહીં આવે તો આવનારા દિવસે તો હું અનશન કરવાનો છે. અને જો હજુ એનાથી નહીં આગળ વધે તો આમરે અનશન પર ઉતરી જવાનો છે. અને મારી સરકારને એટલી જ વિનંતી છે કે આજે કોઈ જેને બી આ કૃત્ય કર્યું છે, એની પાછળ જેટલા બી ષડયંત્રો રચેલા છે, આની પાછળ પીઠ પર રાજકારણીઓનું છે, એ રીતે આવી રીતે અવારનવાર 2017 પછી અમારા ગામની અંદર જાનની પંચાયત સરપંચ આવી છે પટેલોની, ત્યારથી આ લાકડાનો ધંધો થાય છે ભાઈ. નેરો સીમાડા ગોચરો આ લાકડા કપાવવાના અને દબાણ કરવાનું, અને પછી ગરીબોને દબાવવાના, અને કોઈ ફરિયાદ કરે તો એને અમે ધમકી આપવાની, આવી બધી આ સરપંચની અને ગામના લોકોની મનસા છે. એટલે આદિવાસીઓ કોઈ અવાજ ઉઠાવે એની ઉપર ગમે તે રીતે એને દબાવવાની કોશિશ થઈ રહી છે હાલમાં. એટલે મારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આના દિવસે અંદર ગંભીર પગલાં લેવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરીશું. દાદરા નગર હવેલી ટ્રાફિક વિભાગ દ્વારા પ્રદેશમાં 32મો નેશનલ રોડ સેફટી મંથ ચાલી રહ્યો છે, જે સંદર્ભે એસીપીની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ અને ટ્રાફિક વિભાગના સ્ટાફ દ્વારા વાહન ચાલકોને કુલ આપી નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું, તેમજ નિયમોનું પાલન કરવા શપથ પણ લેવડાવવામાં આવી હતી. ડીએનએચ પોલીસ રોડ સેફ્ટી મંથ સેલિબ્રેટ કરી રહી હૈ, જિસકે તહેત લોગોં કો સેન્સિટાઈઝ કરના, અવેર કરના, ટ્રાફિક રૂલ્સ ફોલો કરને કે લિયે યે પિછલે એક મહિને સે યે કામ ચલા આ રહા હૈ. और उसी का एक सिलसिला और उसी की एक कड़ी में जयकार ग्रुप और डॉक्टर शेल के इनकी टीम ने आज ट्रैफिक पुलिस को काफ़ी सारे इक्विपमेंट्स, हेलमेट, क्लैंप्स और लाइट्स, बार, ये हमें मुहैया कराया है. और ये सीएसआर एक्टिविटी के तहत इन्होंने ट्रैफिक पुलिस के लिए इतना अच्छा काम किया है. डीएनएच पुलिस की तरफ से मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ. देखिए, हमने पिछले एक माह में पूरी कोशिश की है कि इस प्रदेश के सभी नागरिकों को हम ट्रैफिक रूल्स फॉलो करने के लिए अवेयर कर पाएँ. हमने नुक्कड़ नाटक किए हैं, हमने दृश्यम नाम की एक मुहिम चलाई है जिसमें हम सेंसिटाइजेशन के लिए लोगों को मूवीज़ दिखा रहे हैं. हमने जो ट्रैफिक वायलेटर्स हैं उनको रोज़ दिए हैं, अभी कुछ हेलमेट्स भी हम देंगे. तो हमारा पूरा प्रयास ये रहा है कि हम उनको परस्यू करें. अगर इसके पश्चात भी वो नहीं मानेंगे तो वी विल गो फॉर प्रोसिक्यूशन, फर्स्ट परसुएशन देन प्रोसिक्यूशन. सर, चेक क्रॉप कंपनी द्वारा आज जो यहाँ पुलिस मुख्यालय में काफ़ी सामग्री दी गई है पुलिस को, तो क्या किस तरह आपने ऐसी कंपनी की तरफ से हम जय क्रॉप द्वारा जो सामग्री दी गई है ये तो हम हमारा दायित्व जो समाज के प्रति है वो सीएसआर के अंडर में पुलिस डिपार्टमेंट के साथ में पूरा करने की कोशिश कर रहे हैं. जो अवेयरनेस का पहले एक हफ्ते सप्ताह का चलता था, इस बार एसपी स्वामी जी और इनके टीम ने इसको एक मंथ का ये किया है पूरा. ये बहुत अच्छी चीज़ है, ज़्यादा से ज़्यादा अवेयरनेस हो. और ये कोई एक हफ्ता या एक मंथ का नहीं होना चाहिए, ये तो कंटिन्यूस 365 डेज़ का है. जो ट्रैफिक में चलते हैं, जो गाड़ियाँ चलाते हैं, अपने सभी को उसका पालन करना चाहिए और कानून को या सड़क विभाग को इसकी मदद करनी चाहिए. सर, सामग्री में क्या क्या दिया? सामग्री में बैटन दिए, क्लैंप दिए, जो वॉयलेटर्स हैं उनके लिए जो डिपार्टमेंट के साथ में ये गए, साथ ही साथ कुछ हेलमेट्स भी दिए हैं ताकि लोगों को. तो आ साथ ही अब तक बुलेटिन नहीं समाप्त थाई छे, तमे जोता रहो अब तक. धन्यवाद.